કિરણ હોસ્પિટલ દ્વારા મ્યુકોરમાઇકોસિસ ફૂગની બીમારીની દવા પેટે રૂપિયા 1 લાખની સહાય રૂપે પ્રથમ રાઉન્ડમાં આજે 25 દર્દીઓને ચેક અર્પણ કર્યા. કોરોનાની સ્થિતિ ગંભીર, બીજી તરફ હવે નવો રોગ મ્યુકોરમાઇકોસિસ ફૂગ બેકાબુ બનવા જઈ રહી છે. તેવામાં દર્દીઓની વારે કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણી અને કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીઓને મ્યુકોરમાઇકોસિસ ફૂગ દર્દીઓ માટે થઈને 1 લાખની સહાય કરી છે. નવો રોગ ફૂગના 70 દર્દીઓ કિરણ હોસ્પિટલમાં દાખલ છે, તેમજ 20 દર્દીઓને ઓપરેશન કરી રજા આપવામાં પણ આવી છે. હાલ 75 દર્દીઓ વેન્ટિલેટર પર છે, ત્યારે કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા રૂપિયા 1 કરોડની સહાય પણ કરશે. આજે પહેલા તબક્કામાં 1 લાખના ચેક 25 દર્દીઓને આપ્યા. અવિનાશ સાવલિયા, સ્પીડ ન્યૂઝ 17, સુરત. અક્ષિતા ભુવા. જો પહેલાં મારા આંટીને આવ્યું છે, મારા ફેમિલીમાંથી. એને પહેલાં કોવિડ હતો. કોવિડના 5-6 ડે ને બહુ જ હેડ પેઇન ને જેવા કે મ્યુકોરમાઇકોસિસના લક્ષણો, નાકમાંથી બ્લડિંગ થવું એન્ડ ડાયાબિટીસ કોરોનાના પેશન્ટને એ બધું જોવામાં હતું. ત્યારબાદ અમે MRI સિટી સ્કેન દ્વારા જાણવા મળ્યું કે મ્યુકોરમાઇકોસિસ છે. એની સારવાર લેવા અમે અહીંયા કિરણ હોસ્પિટલમાં આવ્યા. ત્યાં નાકની પહેલી સર્જરી કરી એન્ડ હમણાં બીજું ઓપરેશન પાછું કર્યું દાંતનું. બંનેમાંથી પહેલાં જે મ્યુકોર, તેની જે ફૂગ છે મ્યુકોરમાઇકોસિસની, મ્યુકોર નામની ફૂગ, એ બસ કાઢી લીધી અને એ ટ્રીટમેન્ટ અહીંયા અમે કિરણ હોસ્પિટલમાં મેળવી. નમસ્કાર, ડૉક્ટર સંકેત શાહ. હું કિરણ હોસ્પિટલમાં આંખના અને આંખની કીકીના નિષ્ણાત તરીકે ફરજ નિભાવું છું. રોગ આવ્યો છે જે રોગ એકચ્યુઅલી નવો નથી, જે રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય, પણ અત્યારે કોરોનાથી રોગપ્રતિકારક શક્તિ ઓછું થવા મળે, ડાયાબિટીસના દર્દીઓ હોય જેનું શુગર વધી જાય તેવામાં જોવા મળે છે. આ રોગ પ્રાથમિક તબક્કે નાક અને સાઇનસિસનો રોગ છે. નાક અને સાઇનસિસમાં જો રોગ હોય અને આ તબક્કે એનું નિદાન થઈને ઇલાજ થઈ જાય, અને સાઇનસિસમાં હોય ત્યારે જો રોગને નિદાન કરવામાં, જો રોગ આંખના પાછળના ભાગમાં ફેલાય તો આંખમાં જે લક્ષણો જોવા મળે, પાપણ ઢળી જવી, ડબલ ડબલ દેખાવું, ઝાંખું દેખાવું, દુખાવો, આ બધા મોટાભાગના દર્દીઓને અને જો રોગ મગજમાં ફેલાવાની ભય હોય તો અમારે આંખનો ડોળો કાઢવો પણ પડે છે. અત્યાર સુધી કિરણ હોસ્પિટલમાં અમે 70 દર્દીઓને ટ્રીટમેન્ટ આપી ચૂક્યા છે, એમાંથી 9 દર્દીઓની અમારે આંખ કાઢવાનું ઓપરેશન કરવું પડ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે પાછલા 14 મહિનાથી ભારતમાં કોરોનાની એન્ટ્રી થઈ અને એ દરમિયાન કિરણ હોસ્પિટલે કોરોના કાળમાં એક ખૂબ આગળ અમારી ટીમે કામ કર્યું છે. 7,500 જેવા દર્દીઓને અહીંયા અમુક દાખલ કરી અને ઘર બેઠા પણ સાજા કર્યા છે. એમાંથી ખાસ કોઈને ફૂગ છે નહીં, પણ આ વખતે ફૂગના દર્દીઓ વધારે દેખાઈ રહ્યા છે. એ પાડોશી રાજ્યમાંથી આવે છે, ગુજરાતના અન્ય વિસ્તારમાંથી આવે છે. અન્ય વિસ્તારના હોવાથી કિરણ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આ દર્દીઓ દાખલ થયા છે. અત્યારે અમારી ત્યાં 70 દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે, 20 દર્દીઓને સાજા કરીને મોકલ્યા છે. અમારે ડૉક્ટર ભાવિન પટેલને આખી જે ટીમ છે એ આ કામ કરી રહી છે અને ખૂબ સારું રિઝલ્ટ પણ મળી રહ્યું છે અને 75 જેવું વેઇટિંગ છે. અમારા ટ્રસ્ટી મંડળે વિચાર્યું કે આ જે ફૂગનું દર્દ થાય છે એને પહેલાં કોરોનો થયો હોય છે, તો કોરોનાનો ખર્ચ અને દર્દ બેને એને સહન કર્યું છે, તો એમાંથી જે ફૂગ લાગે તો ફૂગના અજેક્શનના બહુ ઈચ્છા થાય છે, તો એના માટે એમને અજેક્શન કેવી રીતે નો પ્રોફિટનો લોન્ચ મળે એ માટેનો અમારો પ્રયાસ છે. અને સાથે સાથે આ દર્દીઓને 1 લાખ રૂપિયા દવા પેટે આપવા માટે તે પૈકી આજે અમે 25 લોકોને 1 લાખ રૂપિયા અર્પણ કર્યા છે
અને આવતા વીકમાં બીજા કરશું. 1 કરોડથી વધારે ટ્રસ્ટી મંડળે આ વ્યવસ્થા કરી છે અને વધારે જરૂર જણાશે તો વધારે પણ કરશું.